સમજણ આવી જાય. સમજણ વગરનું જીવવું, ભલે જીવો વર્ષ હજાર, સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. સમજણ હોય ને તો જ મજા આવે. ઓલે નથી, હું બહુ ઘણી વાર કીધું છે ને, આજે કહું. ઓલે એક જણાને અરીસો ચડ્યો. જો સમજણનો જ કેવું થાય, ઈ સમયની વાત, હજી અરીસા જ નહોતા આવ્યા અને અરીસો ચડ્યો. એને ખબર જ નહીં આમાં આપણે પોતે દેખાઈ, અને અરીસા આમાં ટક્કર લઈ ગયો. ક્યાં વાત હે. અને સાહેબ પહેલી વાર જે આનંદ આવ્યો હોય ને, ભલે ભગવાનની દયાથી અત્યારે કેટલાય દેશોમાં જાય જે કાંઈ થાય, પણ પહેલી વાર આપણે બસમાં બેઠા થાય ને, એ આનંદ અત્યારે હેલિકોપ્ટરમાં બેહો ને, સ્પેશિયલ પ્લેન લઈને જાઓ ને, તો એ આનંદ નહીં આવે. પહેલી વાર સાયકલમાં બેઠા ને આરામાં પગ આવી ગયો ને પડ્યા, એ આનંદ અત્યારે તમે સાંભળી લો કે પ્લેનમાં નહીં આવે. કારણ કે પહેલો આનંદ છે. આ પતિ પત્ની વ્યવહાર કરતી વખતે જે છોકરી છોકરો મળે, હે, તમે કોઈક દી ત્રાહી નજરે જોજો. પહેલી વાર દીકરી દીકરો આમ બેઠા હોય, છોકરી ને છોકરો બે જોવા આવ્યા હોય, અને રૂમમાં બેઠા હોય, તમે ત્રાહી નજરે જોજો કેવા ઓસા ઓસા થતા હોય. અમુક તો હા ઓગળી જતા, આપણે એમ થાય કે આપણે ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. આમ આમ બેઠો હોય, આમ હામે એમ જ હોય. મને એ નથી સમજાતું, એ પ્રેમ વયો ક્યાં જતો હોય છે. પેલા તો જેવું બોલે એવું. એક એક પતિ પત્ની એમ બે પતિ જમતા હતા. એ પતિ જમતો હતો ને બેન, આમ લાઈવ રોટલી જ બનાવતા હતા. એ રોટલી વણતા જાય, ગરમા ગરમ રોટલી દેતા જાય. આજે આજે ક્યાં લાકડીઓ લઈને, એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો ને, એક જણો બંદૂક લઈને આટા મારતો, આમ થી આમ જાય ને મને હારું ગાવાનું ભૂલાઈ જાય. હા મેં એટલે મેં કીધું, કેમ ભાઈ, મને કે તમે સાલું રાખો, તમે સાલું રાખો. મેં કીધું આમાં સાલું કેમ રાખો યાર, હેખે બેહો ને તો સાલું રાખો ને. નાઈ નાઈ તમે સાલું રાખો. હું તમે, મને કે ગોચી સહી કોને, મને કે તમને કોણ લાવ્યો એને ગોતો છું. બોલો જો આનું આનું શું કરવું સાહેબ. એટલે થોડુંક આમ હલન ચલન ઓછું કરજો. મારે એક બે વાતો થોડીક કરવી છે, પછી પાછા હજી કલાકારો બાકી છે, બધાને સાંભળવા છે. અને ખૂબ આપ મોડી રાત સુધી આપ બધા બેઠા છો, એટલે એ પ્રમાણે અમારે દરેક કલાકારો તમને ખૂબ આનંદ કરા, હું આનંદ કરાવવા જ આવ્યો છું અને આનંદ કરાવી રહ્યો છું. તમે લાઈવ જોઈ રહ્યા છો. રોટલી વણતી જાય, બેન વણતા જાય, અને ગરમા ગરમ રોટલી. એટલા બધા બિચારા પતિવ્રતા, અને એમાંય સાહેબ આ સોમવતી અમાસ, અને એમાંય ભગવાન શનિદેવની શનિ જયંતિ છે. હે, આજનો આજનો ખૂબ સારો તહેવાર છે સાહેબ. એ અમાસની રાતે આપણે મળ્યા છીએ. એક પૂર્ણિમા સંપૂર્ણ પ્રકાશ, અને એક આ અમાસ સોમવતી અમાસ સંપૂર્ણ અંધકાર. આજે સોમવતી અમાસને દિવસે અને ભગુડાનો પ્રસાદ ખાઈને આવ્યો છું. હા, થોડુંક મોડું થયું છે, પણ એકચ્યુઅલી એને લીધે અરીસો ચડ્યો અને રોટલી, આ બે વાત હાલે છે, ધ્યાન રાખજો. કારણ કે એક વાત માં લઈ બીજી વાતમાં હું ક્યાં વયો જાઉં, મારું હવે 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 નથી ગઢપણની ખબર રહેતી. હા, ઉંમર થઈ ગઈ ને બાપા, 75મો હાલે, એટલે આઝાદીનું મારું નહીં, આઝાદ થયા ને 75 વર્ષ થયા. બાકી આપણે તો આઝાદ થવાના જ નથી. એક જણો કે આઝાદી કેદી આવી શકે, ન પરણો તેદી. પરિણા એટલે પરિવાર નહીં, તમારે સાથે રહેવાનું છે, એમાં જવાબદારી ગુમાવવાની નથી. હા, એટલે બેન બિચારા રોટલી વણતા જાય ભાવથી, પરસેવો લૂસતા જાય, અમુક પરસેવો રોટલીમાં નાખતા જાય, લોટ સરસ બાંધતા જાય. અને લગ્નના 20 વર્ષ થઈ ગયેલા, તો એ બેનમાં એટલો ને એટલો ભાવ. આ ઘુઘુ એ જ્યાં રોટલી તોડી ને અંદરથી વાળ નીકળ્યો, અન ખીજાણો આખ્યું છે, કોડ્યું છે, આ રોટલીમાં વાળ આવ્યો. અને આ લગ્ન પછી 20 વર્ષ જ દેખાયો, પેલા નો દેખાય. એટલે પત્નીએ કીધું, પણ એમાં મૂકી ગયો ને, હું બીજી રોટલી આપું જ છું. એટલે બીજી રોટલી એટલે આમાં વાળ આવ્યો જ કેમ? અરે પણ ભૂલ થઈ ગઈ, મારા ગરમી થાય, મારો ને મારો વાળ હશે, મારો જ વાળ છે, કે બહારથી નથી ઉડીને આવ્યો. તારો વાળ હોય તો ખાઈ જા, બોલો હું ખાવાનું ક્યાં કહું છું તમને, મારી સામે બોલે, તમારી સામે નથી બોલતી હું. આમ આમ તમને પગે લાગુ, તમે એ રોટલી મૂકી જાઓ, હું બીજું બીજી રોટલી. અરે આવી રીતે અનાજનો બગાડ કરવાનો, તમારી ગાજ ખબરદાર.
પણ તમે શું કામ રાડ્યું નાખો, મૂકી ગયો ને, હું બીજી રોટલી આપું છું, અને આવી રીતે તારે બીજી રોટલી એટલે રોટલી બગાડવાની? પ્લીઝ તમે રાડ્યું ના નાખો, પાડોશી સાંભળે, પાડોશીની બીક મારી બીક નહીં, હું તમને પગે જ લાગુ છું, હું ક્યાં તમારે સામે મૂછું મળડું છું, અને ભગવાને ક્યાં અમને એવો મોકો આપ્યો છે? એ બધું મટીરિયલ તો તમને આપ્યું. પગે લાગુ, પગે નહીં, બગડ્યું જ કેમ? કેમ કેમ રોટલીમાં વાળ જ કેમ આવ્યો? પ્લીઝ મારો વાળ છે કે બહારથી તો આવ્યો નથી ઉડીને? આ મને ગરમી થાય, બે વાર આમ હાથ મારતા ઉપર ગયો તો વાળ આવી ગયો, એટલે ખાઈ જવાનો. અરે પણ હું ક્યાં કઉ છું મારો વાળ, ઓલો કે ખાઈ જવાનો. પછી બેને રોટલી ને પાટલી બાજુમાં મૂકી અને એની પાસે આવ્યા. હવે રોમાસાની હું ક્યાં રોવ છું, રોવરાવો છો તમે? તમને મેં 10 વાર કીધું એ મારો વાળ છે, અને હવે તમને મારો વાળ ગમતો નથી? દકાન એ મારો જ વાળ છે, તમે જોઈ લો, તમે તારે હરખાડ હોય તો હરખાડી લ્યો, એ મારો જ વાળ છે, અને એ હવે ગમતો નથી ને તમને? અને સાંભળી લેજો ગુગુ, એ જ વાળ ઉપર તમે ગીત ગાતા હતા, એ રેશમી ઝુલફે ને શરબતી હાથ, અને એ પ્રેમ તમારો ક્યાં મરી ગયો? ભલા માણા પ્રેમ હોય તો વાળ નહીં, અંબોડો આવ્યો હોય તો ગળકી જાય. બોલો કે ઠીક છે, ઠીક છે, સારું છે, અહીંયા સડાવી દીધું લે. એક જણે બહુ ઝીણો હતો, એક જણે ફોન કર્યો, હા મેં ઉપાડ્યો, હેલો, આ તો બસ ગાંડી તારી યાદ આવીને એડકી આવતી હતી એટલે એમ જો કાલ ફોન કર લઉં. અવરમાં બાંધીને જોઈ ત્યારે ન યાદ આવ્યું, એટલે કાલે તો ઘરે લાગી ગયો. શું જેઠાલાલો બગડ્યા છે યાર, આ આપણી પાસે બહુ જોક છે પણ નિરાતે એક દી અરીસો જડ્યો, એને ખબર નહી બંદા પોતે દેખાય, હળો વાહ હઈ હઈ, કોકને ફાળ પાછો પછડી હતાડ દે, બધા વ્યા દે પાછો કરે, વાહ વાહ જાદુગર છે, આપણી જેવો જ હા હોય, આપણે અહીંયા શું કરીએ એમ કરે. 3 દી સુધી ઘીરે જ ન ગયો, એની પત્ની ને ચૂક, મારું ઘોઘલું ગયું ક્યાં 3 દી થાય એમ. બાઈ ભાત લઈને આવ્યો, ના તો અરીસા હામો ટક્કર લઈ ગયેલો, એની પત્નીને ભાગીને હતાડી દીધું, એની પત્નીને ચૂક, મારે રોઈએ કંઈક સુપાવ્યું છું, જમવા બેહાડી વાતવે વળગાડીને ધીમે એક દિન પછેડી ખેંચી અને અરીસો કાઢ્યો, એણે નહોતો જોયો, બેને ટક્કર લઈ ગયા, મારો રોયો ઘેરે છે નો આવે, બીજી બાઈ લાવ્યો, શિવલી કોકના ઘરમાં હોળીઓ હળગાવા નો અવાય, બાતતી જાય ને જીકુ દેતી જાય ને ઘીરે ઘીરે જઈને એને હાહુને કીધું, તમારા દીકરાને આવું ન કરાય. અરે શું કરે મારા દીકરા, તમારા દીકરાને આવું ન કરાય, ભલે કવામાં ઉતારીને વરત કાપ્યો. અરે કે પણ ભાઈ શું કર્યું મારા દીકરા, મારી જીભ ન ઉપડે, તમારા દીકરા છે મને કીધું તો હા નો થોડી ના પાડે તો એક વાડીએ રહેત ને એક ઘરે રહે, પણ મને અંધારામાં રાખે. પણ કે શું કર્યું, એ બીજી બાઈ લાવ્યો, ક્યાં છે આ રહી? ડોશી એ રીસો નહોતો જોયો, એ મળ્યા રોવા, મારો રોયો લાવ્યો લાવ્યો લાવ બુઢી લાવ્યો. પણ સાહેબ જ્યાં સંસ્કાર છે એ જ પૂછું તને, એ હું તો પાળિયા રે આજ દેન મને રે જવા, એ જ પૂછું હવે તને પાળિયા રે બાપ દેન મને રે જવાબ રે બાપ દેન મને રે જવાબ. આદર માં કેમ ખોડાણા, સિંદુર થી કેમ રંગાણા, આદર માં
અને એમાં લઈએ કોઈ આવો કવિરાજ ન્યાલી નીકળે છે અને પાળિયાને પ્રશ્ન કરે છે કે બાપ પાળિયા, તું ગામના પાથરમાં કેમ ખોડાણો છો અને સિંદૂરથી કેમ રંગાણો છો? અને પાળિયો બોલે છે, પાળિયો કવિરાજને જવાબ આપે છે.
માથા મહાણે એવો ધડ ધીંગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડ ભૈયા ઠાકોરજી નથી આવું રે હો ઘડ ભૈયા મારે ઠાકોરજી નથી થા જય હો ભૈયા મારે ઠાકોરજી નથી થાવું જય હો ભાઈ ભાઈ સુહાગન રહું એ મારો લાલ ખોઈયા ખોઈના કરતી ત્રેગ વડે મરદો ની હાકે ધુજય ધાકઈ ધુડ્યું ફાકઈ તો મરવાયવ સરવરમાં મરદ કસું બાલ રંગ ચડે જીજી મરદ કસું બાલ રંગ ચડે એકવાર જીવા દબા જોરદાર જય બોલાવો બોલીએ જીવા બાપાની જય હો બોલીએ સગા બાપાની જય હો જય હો કોઈ પણ મરદ જયારે ધીંગાણે જતા હોય મરદ ત્યારે આમ જ્યાં ઓરડા સામું જોવે ને ત્યારે ઓરડા માં એક જ અવાજ આવતો કે ધીંગાણા જાવ છો ને તો એક વાત નું ધ્યાન રાખજો શું કે દેજો લગાન પણ મન સાગેલી સાગેલી મેણા મારશે અરે ઓ તો કાયર કંથની ના પૂછે છે હે બાપ તને પાળ્યા તો દે મને જવાબ અને સાહેબ મિત્ર કરીએ તો ચારણાઓ દૂજા આળ પપાળ જીવતડા જસ ગાવત અને મરતડા લડાવત લાડ સાહેબ આવા આવા ભાઈબંધો હોય ને રાજભા જેવા ને અહીંયા ચાલો હરેશદાનજી હમણાં મારો દીકરો ભરત ને બધા હરિદ્વાર ગયા અને ભરત નાવા ગંગામાં નાતા હતા અને હરેશદાને જે દુહા ગાયા
તટ ગોમતી તણે સાહેબ અમારી પેઢી તમારી ઉપર નિશાવર દોસ્ત તમે અમારું યાદ આવે સાહેબ એટલે મિત્ર કીજીએ ચારણા દૂજા આળ પંપાળ આજ ચારણ પાળિયાને પૂછે છે કે હે પાળિયા હું તને પ્રશ્ન પૂછું છું પાદરમાં કેમ ખોડાણો છો અને સિંદૂરથી કેમ રંગાણો છો અને જ્યારે કીધું ગામ માથે પાળ ચડ્યા ને તેથી વાગ્યા ભૂંબિયા ઢોલ અને તેથી ખાડાના ખેલ ખેલાણા ઈ માથા પડ્યા ધડ લડ્યા ને તેદું ના અહીંયા ખોડાણા કઈ ખટારા ઊંધા પડ્યા ને બળબડિયા બોલ્યા ઈ અમે નથી એમ આ સાવાસ અને પછી પાળિયો પૂછે પાળિયાને કવિરાજ પૂછે છે કે વાહ મર્દ તારા જસ ગાવા છે બાપ પણ મને ઈ તો કે બેનની ગામની બેનું દીકરીની આબરૂ માટે ગાયો માટે અને આ દેશની સંસ્કૃતિ માટે તમારી માથે એમ કહેવાય તમે અહીંયા પાળિયા થયા છો ને કે હા તો તારી માથે અબિલ ગલાલના ચાટણા હોવા જોઈએ આ તારી પાસે સિંદૂર ક્યાંથી આવ્યો તારી માથે સિંદૂર ક્યાંથી આવ્યો અને તેથી પાળિયો ધ્રુજે છે સાહેબ અને પાળિયો એમ કહે છે કે કબરાજ એ મને પૂછો માં હવે સિંદૂર આવ્યો હવે તમારે લેવું લાગે તો હજી સિંદૂર થાપો મારી ગયો પણ તમે મને એ પૂછો માં તાકે ના મરદનું બાસકું થઈ ને તારે મને જવાબ દેવા અટકાવાય નહીં બાપ જવાબ દે અને તેથી પાળિયાઓ જવાબ આપે છે ચારણને કે હાંભળો કવિરાજ કવિરાજ હવે મને પૂછમાય મને મારો ભૂતકાળ યાદ આવે છે હવે મને એ જાજુ પૂછીશ માં કવિ કરવા દે વિશ્રામ રે બાપ કરવા દે વિશ્રામ તેદી કઈક ના સેથી ના સિંદૂર ભૂષાણા એના રંગે આય રંગાણા તે દિશેથી ના સિંદૂર ભૂષાણા એના રંગે ગાય રંગાણા ધડ ધીંગણે જેના માથા મહાણે પાળ્યો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવ કોઈ આને વખાણ નથી કરતા પણ આ કુળમાં એક એક થી સળિયાતા ત્યાં છે મૂળું આપો શેત્રુજીમાં નાવા જાય અને મા મોમાઈ જાણે પોતાના દીકરાને નવરાવતી હોય એમ મૂળું આપણને નવરાવતી હોય તમે કલ્પના તો કરો હે એક એક વાત કરીએ જનની જણ તો ભગત જણ છે કા દાતાર કા સુર નહીતર રેજે વાંજળી તારું મત ગુમાવીશ નોર સાહેબ બિલકુલ વખાણ નથી કરતો પણ ભારત વર્ષનો એક પણ કોમ કે એક પણ સમાજ એવો નથી કે આ માયલું કોઈમાં છું ન હોય સાહેબ કોઈ પણ 18 વર્ષના ફળિયામાં જાય અને તમે એના પગથિયાનો પાણો ઊંચો કરો ને તો એક ઇતિહાસનું પાનું નીકળે પણ મને કહેવા ગયો આ પરદિયા સોની આ સમાજ વાહ વાહ સતી કુળ જે ઉપસ્થિત છે એ કુળના ભુવાજી પણ આ પધાર્યા છે એમના ચરણોમાં પણ અમે કોટી કોટી વંદન કરીએ છીએ અને સ્વાગત કરીએ છીએ પધારો ભુવાજી પધારો વાહ તાળીઓના કડાથી આપણે બધા વાહ જય હો એટલે વાત એ હતી કે જનની જણ તો ભગત જણ કા દાતાર કા સુર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નોર માને એવું કીધું કા તું ભક્તને જન્મ આપજે તો સાહેબ આ કુળમાં એવા કેટલા ભક્તના હું નામ લઈ શકું મૂળું આપાથી લઈને અમારા રમેશભાઈ સુધી આટલા ભક્તો થયા છે મૂળું આપામાં પછી ભક્તિ એટલી જ પાછી તમે સાંભળી લ્યો
વીરતા પણ એટલી, કુંડલા જાનમાં જાય દીકરો પણ આવા. સાહેબ દુનિયામાં કોક જ એવા બાપ થયા છે બીજા માટે પેટના દીકરાને માથા કાપતા હોય. અને ન્યા વરઘોડિયા પોતાનો દીકરો હજી પરણીને બહાર આવે અને ઈ જ ગામમાં, જય હો મારો બાપ, ઈ જ ગામની અંદર એક એવું ઘટના બને, મારે આખી વાતમાં નથી જવું, પણ ન્યા એવી આવે કે નવા પરણેલા વરઘોડિયા બત્રી લખણા હોય અને એ વરઘોડિયાના માથા કાપીને અહીંયા તેને લોહીથી નવરાવો તો જ આનું કારણ હરખું થાય. અને તેથી મૂળું આપા પેટના દીકરા અને દીકરો વધુની ઉપર એમ કહેવાય કે સમસેર કાઢે અને બેયના માથા જુદા કરે અને સામે કાર્ય પૂરું કરે અને પછી મોમાય આવે કે તું મારા નામ ઉપર જો એટલો હાલી જતો હો અને હવે તારા દીકરાને દીકરાને વધુને જો મોટા એમ કહેવાય કે હાજા ન કરું તો હું મૂળું તારી મોમાય ન કહેવાઉં ભલા માણા. અને એ કહેવાય કે કુંડલાના જાપામાં એ પણ ઘટના પછી હાજીવન બને. આવા અનેક દાખલા સાહેબ આવા વાતો કરવા બેહી. અને આજે આ બે મર્દના પાળિયા જોઈ અને ગારિયાધારમાંથી તો અનેક વાર નીકળ્યા છે પણ હવે અહીંથી નીકળશું ને તેમ થાય કાલો ઘડી કાંઈ માથું ટેકવતા જાય. કારણ પાછા બે ભોળાનાથના ખોળામાં સાહેબ આ ભોળાનાથનું મંદિર જોઈએ અને આ પાળિયા જોઈએ એટલે હકીકત કહું સાહેબ સોમનાથની યાદી થાય કે જાણે કે અમીરજી અહીંયા બેઠા હોય અને અહીંયા સ્વામીઓ નાથ બેઠા હોય. હે, કારણ કે આ શિવના ગણ છે, એ જન્મે છે ગમે ત્યાં પણ એ ગણ એ અવતરે છે તો શિવના ગણ છે અને એને મોળું મરણ પાલવે નહીં ભલા માણા. કેવી વાત કરો તમે, નાખી દેવાની, એનું મોત જ આ રીતે, એને નબળું મોત ન પાલવે, એને નબળું મરણ ન પાલવે. અને એવા એક મર્દની ઘટના, અને મેં કીધું ને કે આ નદીમાં આજ આ ખારા નદીમાં પ્રેમનું અને સત્યનું જે પૂર ઉભરાણું છે અને અત્યારે જે કરુણાની વાતો કરવા બેહીએ તો ભલા માણા એમાં કાંઈ ઓલું ન થઈ શકે. પણ વધારે કાંઈ ન બોલતા મેં ઘણો સમય લઈ લીધો, લગભગ પોણી કલાક જેવું લીધું છે, પણ કારણ કે હજી બે કલાકારો હજી બાકી છે, બધાને આપણે સાંભળશું, આનંદ કરવો છે. અને આનંદ કરતાં કરતાં હું તો આ નકર મારો વિષય નહોતો, મારે તમને હાવ હવાણ જ કરાવી, પણ મરદની હાજરી થાય અને પછી જો હામું હું ઘડીક ન બોલું તો એ મારે ઓલું થાય. એટલે નકર એક જણો આપા ધીંગાણેલી કાંઈ કાંઈ પાછું આવ્યું, ધીંગાણે લ્યો કોકે કીધું કાં તા કે યાર તરડો હાસુ હાસુ બાજે લે. અરે ગાંડો થામાં આબરૂના કાકરા થાય તા કે કાકરા થાય નો વાંધો નહીં, પાળિયાનો થવા દો. હવે આનથી કાંઈ થાય, નકુસામાં આંગળી આવે ને આઠ વાર જો રેડ્યું નાખતો હોય એની વાતો ન રહી.